દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ સ્વચ્છતા અભિયાન દ્વારા સ્વચ્છતા ઝુંબેશને વેગવંતી બનાવી છે, ત્યારે આજે ભુજની લાલન કોલેજના વિદ્યાર્થીઓએ નવા વર્ષની ઉજવણી સ્વચ્છતા અભિયાનથી કરીને સૌને પ્રેરક સંદેશો આપ્યો છે. આજે સવારે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકો દ્વારા એક સાથે કોલેજ કેમ્પસ અને કોલેજના ગ્રાઉન્ડને સફાઈ કરવામાં આવી હતી અને સાથે સાથે પૂઠાના બોક્સમાંથી ડસ્ટબિન બનાવીને ઠેક ઠેકાણે મૂકવામાં આવ્યા હતા. કોલેજના 300 જેટલા વિદ્યાર્થીઓ અને 10 પ્રાધ્યાપકો દ્વારા દર 3 મહિને આ પ્રકારની ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેવો વિશ્વાસ કોલેજના વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યો હતો. સ્વચ્છતા અભિયાન ઝુંબેશમાં લાલન કોલેજના આચાર્ય શ્રી પરેશભાઈ રાવલ, પીજે પંડ્યા, જેએમ પટેલ, ડોક્ટર આર એમ ભટ્ટ, પ્રોફેસર કેડી રાઠોડ જોડાયા હતા. આ કાર્યક્રમમાં પર્યાવરણ હિમાયતી જૂથ, સહજીવન સંસ્થા ભુજ બોલે છે અને નગરપાલિકા દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ પોતે જાતે જ છે ને ગ્રીન ડે ક્લીન ડે ઉજવવાનું નક્કી કર્યું અને અમારી સાથે એક જોડાયેલી 3-4 મહિનાથી સરખી રીતે સક્રિય રીતે જોડાયેલી સહજીવન સંસ્થા છે, એના ધર્મેશભાઈ અંતાણી અને નગરપાલિકાવાળા આ લોકોની મદદથી કેમ્પસને એકદમ ક્લીન કરવા પાછળ અમે 3-4 મહિનાથી પ્રયત્ન કરતા હતા. સાંસદ વિનોદભાઈ ચાવડા પણ હમણાં આવી ગયા મહિને, ત્યારે એમણે પણ આ અભિયાન અહીંથી જ શરૂ કર્યું, પોતાનું અભિયાન જે સંસદ સભ્યએ કરવાનું હતું એ. એટલે આ બધી રીતે અમે કેમ્પસને બ્યુટીફુલ કરવા માટે જઈ જ રહ્યા છીએ અને આ લોકોએ આજથી જે ડેઝની ઉજવણી શરૂ કરી એમાં ગ્રીન ડે ક્લીન ડે આજથી શરૂ કર્યું. છોકરાઓએ સ્વયંભૂ ઉપાડેલું અને પોતે જ સજેસ્ટ કરેલું છે અને એમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ વચ્ચેની જે અંતર હોય એ અંતર પણ દૂર થયું છે ને આજે એકદમ જુસ્સામાં એ લોકો કામ કરી રહ્યા છે. અમે બધા પણ બહુ ખુશ છીએ એનાથી. આપણે જેમ આ સીઝન છે ડેઝની સીઝન કહેવાય વિદ્યાર્થીઓની ભાષામાં કહીએ તો એમાં જ અમે વિચાર્યું કે નવા વર્ષની શરૂઆત કરીએ, આપણે એક એવો ડે ઉજવીએ જેમાં પર્યાવરણની સ્વચ્છતા થાય, કોલેજની સ્વચ્છતા થાય અને વિદ્યાર્થીઓને કંઈ શીખવા મળે. એના માટે આપણે લાલન કોલેજના વિદ્યાર્થીઓ, સ્ટાફ, સહજીવન સંસ્થા અને પર્યાવરણ હિમાયતી જૂથ આ 3 લોકોએ ભેગા થઈ અને અમે આખું ગ્રીન ડે ક્લીન ડે આ દિવસનું નામ રાખ્યું છે, એનું આયોજન કર્યું જેમાં કોલેજ કેમ્પસની સફાઈ અને સ્ટુડન્ટ્સને એક મેસેજ મળે કે આપણે કઈ રીતે આપણું આજુબાજુનું પર્યાવરણ સાફ રાખીએ. અને બીજું એ છે કે થોડો પરિશ્રમ કરે તો એ પણ યાદ રહે હંમેશા માટે કે આપણે જો કચરો કરતાં ઓછો સમય લાગે છે પણ એને સાફ કરતાં એનાથી ઘણો શ્રમ લાગે છે. એટલે એના માટે હું ખાસ કરીને બધા જ સ્ટુડન્ટ મિત્રો, સંસ્થાઓ જેમણે સાથ આપ્યો અને ભુજ નગરપાલિકા જે હમણાં કચરો લેવા આવશે એમનો હૃદયથી આભાર માનું છું. કાયમી ધોરણે સાફ રહે એની માટે સ્ટુડન્ટને અમે વિચારીએ છીએ કે દર 2 કે 3 મહિને આ રીતે એક ડ્રાઈવ કરશું, પ્લસ ઇકો ક્લબ ચાલુ છે, સાયન્સ ક્લબ ચાલુ છે કોલેજમાં, એમાં અમે વેસ્ટમાંથી બેસ્ટ એટલે જે નકામા બોક્સ હોય એની કચરા ટોપલી કોલેજમાં ઘણી જગ્યાએ મૂકી છે, આવા બધા કાર્યક્રમ કરતા રહીએ છીએ એટલે સ્ટુડન્ટમાં એક બૂસ્ટ અપ રહે આના માટે કાર્યક્રમ માટે. અમે આવી રીતનું બધું પ્લાનિંગ કર્યું છે, બધું ક્લીન અમારી કોલેજ કેમ્પસને ને બધું કરી છે અને અમને બહુ જ મજા આવી અને અમને એમ હતું કે અમે સાયલન્ટ યોગદાન દઈએ છીએ બધા અમને આખી કોલેજ કેમ્પસને, બટ બહુ મજા આવે છે અમને. એકચ્યુઅલી ચોકલેટ ડે ને મને એમ છે કે ન હોવું જોઈએ, આવા ડેઝ હોવા જોઈએ સો દેટ કે આપણી એન્વાયરમેન્ટને આપણે કંઈક દઈ શકીએ, જે બી આપણું ઓલું છે બધું ડર્ટીનેસ એ બધી નીકળી જશે. એન્ડ આઈ હોપ કે આવી રીતને જ ક્લીન રહે આખી કોલેજ આપણી, રોજે આવું કંઈક હોવું જોઈએ, સમથિંગ ન્યૂ એક્ટિવિટી એક્સેપ્ટ સ્ટડિંગ. બહુ જ સારું લાગે, એક યુનિટી થઈ ગઈ છે જ્યાં એમ લાઈક જે બધા અલગ અલગ ગ્રુપમાં હતા સબ્જેક્ટના રિલેટેડ, એ બધા આજે બધા ભેગા થઈ ગયા છે એન્ડ બહુ મજા આવી અમને. જેમ અમે કરીએ છીએ એવી રીતે જ પોતાના કેમ્પસને ક્લીન રાખે, ઇફ પોસિબલ પ્લાન્ટિંગ એને એવું બધું કરે તો દેટ કે આપણું ભુજ જે એકદમ કહેવાય કે બહુ ડ્રાય છે એવું ન કે અને એકદમ ગ્રીનરી બધું આવી જાય આપણે. તો અત્યારે જે સફાઈ અભિયાન નરેન્દ્ર મોદી દ્વારા જે આયોજન કરવામાં આવેલું છે, તો જેમ આપણે ઘર પણ ચોખ્ખું રાખીએ છીએ એવી રીતે કોલેજમાં પણ આપણે 6-7 કલાક નિયમિત રહેતા જોઈએ. તો અને એ આમ એક મંદિર જેવું છે આપણા માટે, તો એ સાફ રહેવું જ જોઈએ અને એ માટે જ આજે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ના, એ તો આપણી ફરજ છે કે એક તો સૌથી પહેલાં સફાઈ કરવાથી પહેલાં આપણને જે કેમ્પસ છે આપણું ત્યાં જ્યાં ત્યાં કચરો ન ફેંકવો જોઈએ, તો સફાઈ આપોઆપ રહેશે અને બાકી તો જે અમુક ન્યુસન્સ છે તો હવે ક્યારેક આવું આયોજન કરીએ તો કોલેજ સાફ કરી નાખવામાં.
આજે અમે SYBSCમાં તો અમે 200 જેવા સ્ટુડન્ટ છીએ, પણ BA વાળાએ પણ અમને સાથ સહકાર આપ્યો છે, એટલે આમ 301 જેવા સ્ટુડન્ટ બધાએ આજે આમાં ભાગ લીધો છે.